નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું આપણે આ ચેનલમાં ધોરણ છ ના ગાલા સ્વાધ્ય પોથી બધા જ પાઠના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છના ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાદેપોથી પાઠ નંબર બારનું સોલ્યુશન જો મિત્રો ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા પાઠ સ્વાદ્યંબર બારનો વિડિયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જોઈએ આપણે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો નંબર એક કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે તો જવાબ આવશે સી જી ની નંબર બે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે એ મેપ નંબર ત્રણ પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે બી નકશો નંબર ચાર તીરનું નિશાન કઈ દિશાની દિશાનો સંકેત કરે છે એ ઉત્તર નંબર પાંચ ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય ડી પશ્ચિમ નંબર છ ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહે છે બી ઈશાન નંબર સાત દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે સી નૈઋત્ય નંબર આઠ ઉત્તર પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે એ વાયવ્ય નંબર નવ આ કઈ રૂઢ સંજ્ઞા છે ડી આંતરરાષ્ટ્રીય સરહદ નંબર દસ આ કઈ રૂટ સંજ્ઞા છે એ નદી પરનો બંધ નંબર અગિયાર આ કઈ રૂટ સંજ્ઞા છે સી ઘાટ નંબર બાર આ કઈ રૂટ સંજ્ઞા છે બી રાજ્યનું પાટનગર નંબર તેર આ કઈ રૂટ સંજ્ઞા છે એ પાકો માર્ગ નંબર ચૌદ આ કઈ રૂટ સંજ્ઞા છે સી દેશની રાજધાની નંબર પંદર રંગીન નકશાઓમાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે શી બદામી નંબર સોળ રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે એ વાદળી નંબર સત્તર રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે ડી લીલો ત્યાર પછી નંબર અઢાર રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે બી કાળો નંબર ઓગણીસ રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે સી લાલ નંબર વીસ રંગીન નકશાઓમાં ખેતી વિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે એ પીળો નંબર એકવીસ ભારતમાં કુલ કેટલા રાજ્યો છે તો જવાબ આવશે સી અઠાવીસ નંબર બાવીસ ભારત પૃથ્વી પર ક્યાં ગોળાધમાં આવેલો છે ડી ઉત્તર પૂર્વ નંબર ત્રેવીસ ભારતને લગભગ મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ડી કર્ક નંબર ચોવીસ દક્ષિણ પૂર્વ દિશાને કઈ દિશા કહે છે ડી અગ્નિ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે લેટિન નંબર બે નકશાના ખાલી જગ્યા અંગો છે ત્રણ નંબર ત્રણ સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે માનવ સર્જિત નંબર ચાર ખાલી જગ્યા એટલે પૃથ્વીના કોઈ પણ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન નકશો નંબર પાંચ પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ દર્શાવતા નકશાના સમૂહને ખાલી જગ્યા કહે છે નકશા પોથી નંબર છ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને ખાલી જગ્યા નકશા કહે છે પ્રાકૃતિક નંબર સાત માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા નકશા કહે છે સાંસ્કૃતિક નંબર આઠ નકશામાં ખાલી જગ્યા દિશા જાણ્યા પછી નકશાને બધી દિશાઓ જાણી શકાય છે ઉત્તર નંબર નવ નકશાની રૂઢ સંજ્ઞાઓની ખાલી જગ્યા સરળ અને સર્વમાન્ય ભાષા છે ભાષા ચિહ્નો નંબર દસ ખાલી જગ્યાનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એક સરખું કરવામાં આવે છે

રંગીન નકશાઓમાં ખાલી જગ્યા દર્શાવવા કાળો રંગ વપરાય છે રેલ માર્ગ નંબર સોળ રંગીન નકશાઓમાં ખાલી જગ્યા દર્શાવવા લાલ રંગ વપરાય છે જમીન માર્ગ નંબર સત્તર રંગીન નકશાઓમાં ખાલી જગ્યા બાબતો દર્શાવવા પીળો રંગ વપરાય છે ખેતી વિષયક નંબર અઢાર ભારતની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે હિમાલય નંબર ઓગણીસ ભારતના લગભગ મધ્ય ભાગ પરથી ખાલી જગ્યા પસાર થાય છે કર્કવૃત્ત પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર એક મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે ખોટું નંબર બે નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે ખરું નંબર ત્રણ ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે ખોટું નંબર ચાર જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો મોટા માપનો છે ખોટું નંબર પાંચ નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે ખોટું નંબર છ રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું અંગ છે ખરું નંબર સાત ની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે જાતે પહોંચી શકાય છે ખરું નંબર આઠ મોટા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે ખોટું નંબર નવ નકશામાં તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે તો જવાબ આવશે ખોટું ખરું ત્યાર પછી નંબર અગિયાર કે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની દિશા ઉત્તર દિશા આવશે ખોટું ત્યાર પછી નંબર બાર રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે ખોટું નંબર તેર ઉત્તર પૂર્વ દિશાને વાયવ્ય દિશા કહે છે ખોટું નંબર ચૌદ દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ દિશા કહે છે ખરું દક્ષિણ નંબર પંદર દક્ષિણ પશ્ચિમ દિશાને નૈઋત્ય દિશા કહે છે ખરું નંબર સોળ ઉત્તર પશ્ચિમ દિશાને ઈશાન દિશા કહે છે ખોટું નંબર સત્તર પી એસ એ પોસ્ટ ઓફિસની રૂઢ સંજ્ઞા છે ખોટું નંબર અઢાર એ નદીની રૂઢ છે ખરું નંબર ઓગણીસ સી એચ એ સર્કિટ હાઉસની રૂઢ છે ખરું નંબર વીસ એ પર્વતની રૂઢ છે ખોટું નંબર એકવીસ ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે ખરું નંબર બાવીસ ભારતના લગભગ મધ્યમાંથી મક મક્કવૃત્ત પસાર થાય છે ખોટું પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો જોઈએ વિભાગની અંદર તમને ઋઢ સંજ્ઞાઓ આપેલી છે અને વિભાગ બની અંદર તેના નામ આપેલા છે તો પેલી ઋઢ સંજ્ઞા છે પ્રમાણમાપ ત્યાર પછી નંબર બે ઉપરની ઋઢ સંજ્ઞા પોસ્ટ ઓફિસ નંબર ત્રણ ઉપરની રૂઢ સંજ્ઞા ઉત્તર દિશા નંબર ચાર ઉપરની ઋઢ સંજ્ઞા આંતરરાષ્ટ્રીય સીમા અને નંબર પાંચ ઉપરની સીમા અલ ઋઢ સંજ્ઞા નદી ત્યાર પછી બીજું જોડકું જોઈએ નંબર એક પર્વતો ઉચ્ચ પ્રદેશો વગેરે તો ભ્રૂપૃષ્ઠના નકશા નંબર બે ગ્રહો ઉપગ્રહો વગેરે ખગોળીય નકશા નંબર ત્રણ રાજ્ય ખંડ વગેરેની સરહદો રાજકીય નકશા નંબર ચાર ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરે ઔદ્યોગિક નકશા ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું જોડકું તેમાં આપેલી છે નંબર એક ઉત્તર પૂર્વ દિશા તો ઈશાન દિશા નંબર બે દક્ષિણ પૂર્વ દિશા તો અગ્નિ દિશા નંબર ત્રણ દક્ષિણ પશ્ચિમ દિશા તો નૈઋત્ય દિશા નંબર ઉત્તર પશ્ચિમ દિશા તો વાયવ્ય દિશા ચોથું જોઈએ નંબર ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા નંબર બે ભારતની પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર નંબર ત્રણ ભારતની પશ્ચિમ દિશાએ અરબ અરબસાગર નંબર ચાર ભારતની દક્ષિણ દિશાએ હિન્દ હિંદ મહાસાગર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો તો અહીં તમને પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો નંબર એક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો ત્યાર પછી નંબર બે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણ લખો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાં વિશે લખો ત્યાર પછી નંબર બે ભારતના સ્થાન વિશે ટૂંકમાં લખો ત્યાર પછી નંબર ત્રણ નકશો કઈ રીતે ઉપયોગી છે નંબર ચાર નકશાના એક અંગ તરીકે દિશાઓનો પરિચય આપો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અ નીચે આપેલા ભારતના રાજકીય નકશાને નકશાનો અભ્યાસ કરી નકશાની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર પ્રશ્નોના ઉત્તર શબ્દોમાં લખો જોઈએ નંબર એક હિમાલય પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે તો કે ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે નંબર બે મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે નંબર ત્રણ અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે તો ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર પૂર્વ દિશાએ આવેલું છે નંબર ચાર કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે કેરળની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે નંબર પાંચ ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર પ્રદેશ આવેલો છે તો ગુજરાતની દક્ષિણ દિશાએ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે ત્યાર પછી પ્રશ્ન આઠ બ નીચે આપેલા ચાર નકશાઓનો અભ્યાસ કરી તેના પ્રકારોની નોંધ નકશાની નીચે આપેલા બોક્સમાં લખો જે તમે અહીં જોઈ શકો છો પેલો ગુજરાત રાજકીય નકશો ભારતનો રાજકીય નકશો ત્રીજો નકશો ભારત પ્રાકૃતિક નકશો અને દુનિયાનો રાજકીય નકશો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ક નીચે આપે નીચે એક ગામનો નકશો આપ્યો છે તેમાં નીચેની બાબતો કઈ દિશામાં દર્શાવેલી છે તે લખો જોઈએ નંબર એક દવાખાનું ઉત્તર નંબર બે ગામની બહારનું મંદિર પૂર્વ દિશા નંબર ત્રણ તળાવ પશ્ચિમ નંબર ચાર પોસ્ટ ઓફિસ પૂર્વ નંબર પાંચ મોટું વૃક્ષ ઉત્તર નંબર છ ગામનો બગીચો પૂર્વ નંબર સાત કૂવો દક્ષિણ નંબર આઠ પાણીની ટાંકી ઉત્તર નંબર નવ શાળા પશ્ચિમ નંબર દસ ગેટ દક્ષિણ ત્યાર પછી પ્રવૃત્તિઓ આપેલી છે પાઠ્યપુસ્તકના પાના નંબર પંચોતેર પર આવેલી રૂઢ સંજ્ઞાઓના આધારે નીચે આપેલ બાબતોની રૂઢ સંજ્ઞાઓ તમારી નોંધપોથીમાં દર્શાવો તો જોઈએ અહીં તમને બાબતો આપેલી છે અને સામે તેની રૂઢ સંજ્ઞા પણ દર્શાવીને બતાવેલ છે ત્યાર પછી નંબર બે ઉપર કે તમારા ગામ કે શહેરનો નકશો તમારી નોંધપોથીમાં દોરો આ રીતના નકશો તમારે તમારી નોંધપોથી અંદર દોરવાનો છે તો ફરી મળીશું આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના ગાલા પોથીના પાઠ નંબર સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આપણી આ ચેનલને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં આ ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે